તમે ગિફ્ટ આપો, અમે હું આ જન્મ લીધો, ખોટી નો લીધો આવો જન્મ. બેન એમ નઈ બેન, તમે આવી ના કઈ હું કામ કરો છો? અમે હું પાપ કર્યા? ના ભાઈ, તમે કઈ પાપ નથી કર્યા. એમને તો એ ઓલી બેન એમ કેમ કે છે કે તમારી બાયુ આવે તો ગિફ્ટ આપી? બાયુ એવું હું ઓલે કરી નાખ્યો, છોકરો મારો ભણવા મેં દીધો, સ્કૂલ ની ફી હું ભરો, કપડા હું લાવી દઉં, બાયુ ને કેમ મોર કરવાની? ના ના ભાઈ, એમાં એવું છે ને કે એને જે સર્ટિફિકેટ મળે ને તમારા, એમાં મમ્મી અને પપ્પા ની ભાઈ બે ને સિગ્નેચર કરવાની. સિગ્નેચર હું મારી ભાઈ ની આખી સિગ્નેચર હું આપી દઉં, પણ તમે એને લાવવાનું ન કહો. અરે કંટાળો બેન, એની વાત જાવ છે. હવે તો હું કરું, આ બાપ નું નાક કપા વાટો થી સાનું મને ના પીડ્યા ખૂણા માં જા પીડા ના હેડા. કાલે છે ને એક અમારે તમારા જેવા જ કસ્ટમર હતા, બિચારા થાકી ગયા છે કે બેન તમે મેરેજ જ નહીં કરતા અમને કે. હા એ આમે એ તો હું છે, આ મેરેજ તો બેન એટલા કરવા પડે કે મા બાપ ની હિસાબે કે ઓલો ગામ માં સમાજ માં હગા વાલા માં વાતો થાય ફલાણા નો છોકરો વાંઢો, એટલે અમે આ જતાવા અમે જતાવા એ આટલું લગ્ન કર્યા. નકા આમાં આપણને ખુશી જ નથી, બિલકુલ ખુશી નથી. ને એમાં એમાં બેન આ એવી ભટકાઈ ગઈ ને, એટલે એની વાત જાવ છે. તમારી પાસે હું હવે લાવું ને તો તમે એમ કેવો ભાઈ તમે છૂટા છેડા કરો, પણ આજથી તમે છૂટા થાવ. તો પછી એમ જ તમે પાસે એમ કહો કે એને લઈને આવો તો જ ગિફ્ટ મળે, તો અમે હું પાપ કર્યા? ના ના ભાઈ, એમાં એવું જો હું તમને કહું ને, તમે કઈ પાપ નથી કર્યા, અને તમે જે કહો છો ને એ હું સમજી શકું. તમને લાખ લાખ માતાજી, મારી માં ભગવતી તમને સુખી રાખે, પણ ગિફ્ટ મને આપો હું બે નહીં આવી. ભાઈ હું જો મારા બસ માં હોય ને તો હું તમને ગિફ્ટ અત્યારે આગળ મારે સાઈડ માં નથી ન કરી એને આગળ હું લેતો. કાલે તો ઘડીક ફરતી અડધી અડધો કલાક વાઈફ બની જાય. તમને હાથ જોડીને વિનંતી કરું બેન, તમે એનું બાયુ નું નામ લો, માં બાયુ નું કોઈક નામ લે ને તો મારો મગજ હલી જાય, એકલો હું આવું ગિફ્ટ લેવા. ભગવાન, તમારે બેન એમ કહી દઉં ને આના વાઈફ બહાર ઉભા છે ને આ ભાઈ અંદર આવ્યા ગિફ્ટ આપી દો. તો અમારે સર એમ કે બહાર ને શું પૂરે આપડે અંદર વયા હોય એમ કે અમારે સર ને અમે એના જ પહોંચતા ભાઈ. તો બેન તમે આવ્યું કરો ને નો મજા આવે. આજ આજ તમે બેન મને ફોન કરી મારો અડધો દિવસ બગાડી નાખો, હાવ ધનોત પણ કરી નાખ્યો. એના નામ લેવાથી ને મારું અત્યારે કામે નહીં થાય. એટલો હવે વિચાર તમે ખાલી હવે છે ને રાતે હોવો ને બેન, એટલે પાછલી રાતે વિચાર કરજો કે આ માણસ એટલો કંટાળ્યો. એરિયો યોગી ચોક. અમે યોગી ચોક થી જ એવી તિરુપતિ માં રહું છું. કોઈ બાપા કોઈ બાપા તો મેરા તિરુપતિ માં જ રહો છો? તો વાંધો નઈ, હવે ગિફ્ટ નો આવે તો મારી દુકાન ત્યાં સહજાને હેડ જોયું, વરણી રાજ જવલ્લર ઓળખો છો? હા ભાઈ પોતે આઈ એમ પોતે ને ભાઈ ભલે મને ગોતે. તો મહેરબાની હાથ જોડીને કહો દુકાન આવીને કઈ મારી પોલ છતી કરતા ને હું મરાઈ જાય, દવા પીવાનો વારો આવજો બેન. તમે મને સારી રીતે ઓળખો છો એવું છે? તો મેરા તો હવે તમે મારી આમાં ન આવતા. એવું ક્યાં બોલો ઓળખતા હોય તો હું ખોટું બોલો. વાંધો નહીં, તમારે રાજી ખુશી થી મારે દુકાન આવજો, ઘરે હું સાંધી જે જોતું લઈ જાય, પણ મારા વિશે કઈ બોલતા નહીં, હસ ને સ્માઈલ નહીં આપતા, ન કરે મને એની સજા ભોગવવી પડશે. ના ના કઈ વાંધો નહીં, ઓકે હું એકલો આવું ગિફ્ટ લેવા ક્યાં આવવાનું?